નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો હવે આજે આપણે ઉદાહરણ નંબર એક પોઈન્ટ બારમાં જોઈએ તો ઉદાહરણ નંબર એક પોઈન્ટ બાર ની રકમ શું કઈ છે વિદ્યાર્થી મિત્રો કે યામ પદ્ધતિના ઉગમ બિંદુથી ઋણ એક્સ દિશામાં એક ક્ષેત્ર છે અને ધન એક્સ અક્ષની દિશામાં એક ક્ષેત્ર છે અને આ બંને ક્ષેત્રના મૂલ્ય સમાન છે જો ધન એક્સ દિશામાં ક્ષેત્ર બસો આઈ કેરેટ ન્યૂટન પર કુલમ એટલે આઈ કેરેટ ધન છે એટલે ધન એક્સ દિશામાં બસો આઈ કેરેટ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે અને ઋણ દિશામાં માઇનસ બસો આઈ કેરેટની એટલે કે માઇનસ બસો આઈ કેરેટ માઇનસ આઈ કેરેટ એટલે ઋણ એક શખ્સની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે મૂલ્ય જુઓ બંનેના સરખા છે કે ઋણ એક શખ્સની દિશામાં વિદ્યુત ક્ષેત્ર બસ્સો ધન એક શખ્સમાં વિદ્યુત ક્ષેત્ર બસ્સો બંને જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે બસો બસ્સો છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને એમાં તમારે વીસ સેન્ટીમીટર લંબાઈનો અને પાંચ સેન્ટીમીટર ત્રીજાના આડક્ષેદનું જે ક્ષેત્રફળ હોય ને પાંચ સેન્ટીમીટર જેટલી ત્રીજા અને વીસ સેન્ટીમીટર જેટલી લંબાઈના ગાવુસ્યન પૃષ્ઠ નળાકાર્ય ગાવુસ્યન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવાનું છે ખ્યાલો પરંતુ એમાં આપણને પહેલી વસ્તુ એવી મેળવવાની કીધી કે આગળ વાત કરેલી તે પ્રમાણે નળાકાર ગાવુષ્યને પૃષ્ઠ હોય ને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ હમણાં થિયરી ભણાવેલી આગળ ઓકે તો એમાં શું હોય તો કે એક આ સાઈડનું સમતલ ભાગ હોય વક્ર સોરી આ સાઈડ સમતલ ભાગ હોય આ સાઈડ એક સમતલ ભાગ હોય અને વક્ર સપાટી હોય ત્રણે ત્રણ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવાનું અને આખું જો નળાકારના વક્ર એટલે નળાકારની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય ને તો ત્રણે ત્રણનો શું કરાવવો પડશે સરવાળો કરાવવો પડશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો એમાંથી તમને એવું પૂછેલું છે કે

સમતલ સપાટી એક માટે વાત કરીએ તો કે ધ્યાનથી જુઓ આ સમતલ જે સપાટી હોય ને એનો ક્ષેત્રફળ સદીશ હંમેશા લંબ રૂપે બહાર તરફ હોય તો આનો ક્ષેત્રફળ સદીશ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં બંને વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે જીરો અંશનો ખૂણો છે તો આવું કહી શકાય કે સંકળાયેલું ફ્લક્સ સમતલ સપાટી એક માટે સંકળાયેલ ફ્લક્સ ફાઈ વન બરાબર ઈ ડોટ એ ખ્યાલ આવે કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે ઓકે ચાલો ઈ એ કોસ ઝીરો કારણ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે ઝીરો તો આવું કહી શકાય કોસ ઝીરો વેલ્યુ વન તો ફાઈ વન બરાબર ઈ એ ફાઈ વન વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે બસ્સો તો કે ઈ એ ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર બધી કિંમત મૂકી દઈએ ચાલો તો ફાય વન બરાબર ઈ એટલે બસો પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ આર પાંચ ગુણ્યા ની માઇનસ બે એનો ઓલ સ્ક્વેર તો બધી કિંમત કરશો એટલે તમને વેલ્યુ મળશે આની એક

સમતલ સપાટી માટે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે બોલો ફાઈ ટુ બરાબર આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે આ દિશામાં અને આ બિંદુ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે આ દિશામાં બંને વચ્ચેનો ખૂણો કેટલો છે ઝીરો તો આવું બનશે ઈ ટોટ એ ઈ એ કોસ ઝીરો કોસ ઝીરો વેલ્યુ વન થશે એટલે ફાઇવ ટુ બરાબર આવશે ઈ એ આના જેવું ઈ એટલે વેલ્યુ તૈયાર બેઠી લખી નાખીએ ફાઇવ ટુ બરાબર એક પોઈન્ટ સત્તાવન ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે ચલો આગળ વાત કરીએ તો કે આ સમતલ સપાટી એટલે સમતલ સપાટી એક માટે હતું સમતલ સપાટી સોરી આ બે માટે હતું આ એક માટે હતું બંને માટે મળી ગયું ઓકે વિદ્યાર્થી મિત્રો થિયરીમાં શું હતું કે ક્ષેત્ર બધું આ દિશામાં હતું ખ્યાલ આવ્યો એટલે આનું ફ્લક્ષ ઋણ મળે આનું ફ્લક્ષ ધન મળે એટલે પરિણામે ફ્લક્ષ શૂન્ય મળતું હતું ખેલાયો પરંતુ આમાં એવું નથી આનું ફ્લક્ષ જેટલું મળે ને આ સપાટી માટે એટલી ફ્લક્ષ આ સપાટી માટે મળશે ખેલાવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ તો કે વક્ર સપાટી માટે તો કે બી ઓપ્શન આપણને એવો પૂછેલો છે સમતલ માટે તો વાત પતી ગઈ તો હવે આપણે કહી શકાય કે નળાકારની વક્ર સપાટી માટે નાના નાના ઉપર ખંડ ખંડને કારણે ફ્લક્ષ કેટલું આવા ઘણા બધા ખંડને કારણે ફ્લક્ષ શું કરવાનો સરવાળો તો આપણે વાત કરી લઈએ કે પ્રમાણે કે આ બિંદુએ તમે જો ક્ષેત્રફળ સદી લો તો કે ક્યાં આવશે ઉપર તરફ અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો કે સંકળાયેલું ફ્લક્સ કેટલું ઝીરો આવા ઘણા બધા ફ્લક્સનો સરવાળો કરાવો તો સરવાળો કેટલો આવશે ઝીરો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયાથી આઈડિયા આવી જવું જોઈએ કે નળાકારની વક્ર સપાટી માટે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઇવ થ્રી બરાબર કેટલું આવશે ઝીરો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ તો આપણને ડાયરેક્ટ ખબર છે ખ્યાલ એવો ઓકે આગળ વાત કરીએ તમને આગળનો મુદ્દો એવો પૂછેલો છે તો નળાકારની કુલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો કે નળાકારની કુલ વક્ર એટલે કે નળાકારની કુલ ત્રણ સપાટી છે બે સમતલ અને એક વક્ર તો નળાકારની કુલ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર એક સમતલ સપાટી માટે ફાઈ વન બીજી સમતલ સપાટી માટે ફાઈ ટુ ત્રીજી સમતલ સપાટી માટે ફાઈ થ્રી તો ફાઈ વન કેટલા એક પોઈન્ટ સત્તાવન ટુ એક સત્તાવન આ ઝીરો બંનેનો સરવાળો કરાવો એટલે ત્રણ ચૌદ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આ આપણને મળ્યું કુલ ફ્લક્ષ ખેલા આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો કે નળાકાર સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ કેટલું મેળવ્યો આપણને ત્રણ ન્યુટન ચૌદ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર ખેલા આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે ચલો આપણને આગળનો પ્રશ્ન એવો પૂછેલો છે કે આપણને આગળનો પ્રશ્ન એવો પૂછેલો છે કે શું આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્ષ આટલું છે તો આ નળાકાર સાથે ઘેરાયેલો કંઈક વિદ્યુત ભાર તો હશે ને કારણ કે આપણે વાત કરેલી આગળ ઘણી બધી આપણે અલગ અલગ કન્ડિશન લખેલી એમાં પહેલી કંડિશન લખેલી કે જો ફ્લક્ષ શૂન્ય હોય તો ઘેરા તો વિદ્યુત ભાર શૂન્ય પણ અહીંયા ફ્લક્ષ શૂન્ય નથી એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર હશે તો આપણો આગળનો પ્રશ્ન આવો કે નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપસેલોન ઝીરોમાં સીગમા ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ એપસેલોન જીરો સીગમા ક્યુ ફાઈ બરાબર વેલ્યુ છે ત્રણ પોઈન્ટ ચૌદ એપસેલોન જીરોની વેલ્યુ છે આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ બારઘાત તો આપણે આનો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ આનો ગુણાકાર કરશો એટલે જવાબ મળશે સત્તાવીસ ગુણ્યા દસની માઇનસ બાર ઘાત આગળ સોરી પોઈન્ટ લો તો સિગ્મા ક્યુ બરાબર બે પોઈન્ટ અઠ્યોતેર ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત કુલમ જેટલો આ નળાકાર વડે વિદ્યુતભર ઘેરાયેલો હશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ આઈએમપી દાખલો હતો ઉદાહરણ નંબર એક પોઈન્ટ બાર બેઠે બેઠી થિયરી છે પણ થિયરીમાં બધી જ દિશામાં આપણે વાત કરેલી કે બધું જ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લીધેલું પણ અહીંયા આગળ અડધું અડધું વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણને કન્ડિશન કંઈક અલગ મળશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો પરંતુ એ જ દાખલો છે કે જે આપણે થિયરીમાં ભણી ગયા ને એ ખ્યાલ આવ્યો કલ્પના કરજો એટલે વ્યવસ્થિત ખબર પડશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ